शामली हरे विवाह कृष्ण तो आखो जन्मारो रहे पड़े जो अने जो हूँ टिच्चा हरे विवाह करूँ ने तो तुम्हारे पीछे तो शू बेटा आ लग्न तमे लोको वडीलोनी सम्मति विना करशो मारे मारा पप्पा ने सम्मति लेवानी छे हने आवी देशे बस अने मामी कलावती नी वात करो छो हाँ दीकरा ना पति दीकरा अट्टा वर्षों मा मारे तमारी पास से एक लेवानु बाकी रह छे आदमी क्या बाकी साई लोन है एक बात नक्की के श्यामली ना विवाह रघु साथे तो नहीं था उठा उठा शर्मावान जरूर नहीं पर हूँ क्या शर्माऊ छू ते हूँ क्या वो पड़ा हेलो मने बोलवा देशो मु देखो तो भाई आपनी एकनी एक हाथात खोटनी मीनाक्षी छ इना विवाह नक्की थई रिया छ तालिया कोई ना पाड़ी कशो होता पर मीनाक्षी आजे से ना हूँ खूब खुश छु ओवर तारे से ना हवे जीवन में कई पण कॉम होय कोई प्रॉब्लम होय तो मस्तीन बाबा ने याद कर दे हाजर थई जशे अने जो हाजर ना थाय ना तो फोन करी बोलाई लेजे मीनाक्षी हमें बद्धा तारी साथे छी तो खुश तो छे पण जो राजनी मम्मी नी सम्मति होत ने तो वधारे खुश होत अब राजनी मम्मी सम्मति आल क ना आल आपणे पैणी जवानू हो अने ए दादी बनी जाय ना पछी आपणे इना छोकरा रमाडवा नहीं आलवाना एटलो ऑटोमेटिक सम्मति आल छे जो भाई सॉरी जो बुन सना जीना कोई ना पहुंचे ना इना एनु पेट पहुंचे नहीं तो पेट नु पेट पहुंचे अरे तन्ने कौन पहुंचे
एक बार बोलवानु शुरू करो छो के पछी अटकता ज नथी ने। रघु हूँ राज साथे विवाह करी रही छु अने आटी रजड़पाट पछी एक वात कहीश के मने एक घर मळशे अने आज जेटली खुश छु ने एटली खुश क्यारे नहोती अने एटले ज कदाच राजनी मम्मी नी अने मारा पप्पा नी सम्मति लीधा विना हूँ आ पगलू भरी रही छु। मीनाक्षी एकदम बराबर करी रही छे तू। कोई सम्मति आपे के ना आपे कोई नी परवाह नहीं करवानी। एक बात सांभळ, कूपड़ो पथरा ने ना फूटे, तू अने राज एक बीजा साथे रहो, एक बीजा ना सुख दुख नो विचार करो, खुश हो बस। रघु एक बात मानीश, तू अने श्यामली पण नाक्षी ये बात नहीं कर। रघु आ श्यामली ने, श्यामली ने हाथ झाली ने ले गयो तो हूँ मंदिरे विवाह करवा माटे, पण प्रभु तने खबर छे मैं शाम माटे ना पाड़ी थी। श्यामली एक वात कहीश तू मने, अपने बे जना एक बीजा ने एटली खबर केम नथी पाड़ी सकता के शू रघु? एज के श्यामली हूँ कौन? कौन एटले નાનો હતો ત્યારે માણેકપુરમાં તમે લોકોએ મને બટકું રોટલો નાખીને કે થોડું ઘણું વાલ કરીને મોટો કર્યો, આજે ગિરધારી શેઠે એમની મિલમાં મને નોકરીએ નાખ્યો છે, એટલે હસવું આવે છે મોડા ઉપર, પણ આમ જોવા જઈએ તો રઘુની રઘુ રઘુ તને પીડા થાય તો રાડ સોમલી પાડે છે, તું રોવે તો સોમલી ની આંખમાં આંસુ આવે છે, જો સોમલી ને જો, આ મીનાક્ષી ને જો, મને જો, તને ઇમોશનલી ભોગેલો તૂટેલો હોબળવા માટે હંભાવવા માટે આજે તારી હમુ એક નહીં તઈ તઈન માણસો ઉભા છે, આ છે તારી હસિયત। તે જે સવાલો અને આપણા સંબંધ માટે નથી થઈ રહ્યા તને શા માટે થાય છે રઘુ? તે કોણે કરી હસિયતની વાત? લજ્જાની માએ ને સમજવા જઈએ તો રાજની મમ્મી પાસે ખૂબ જ પૈસો છે, લાખો નો કારોબાર છે, અને છતાંય રાજ એની મમ્મી ની મરજી ની અવગણના કરીને મારી સાથે લગ્ન કરવા તૈયાર થયો છે। સંબંધમાં હસિયત રૂપિયા પૈસા ની જીવી નાખીશ એકલી। જા જઈને મનાઈ પાછી લેતો આવ, બે પ્રેમ કરનારા માણસો માંથી એક જતું રહે ને એ મને બહુ અહમો લાગે છે, જા કઉ છું જા। ઝઘડતા રિહાયેલા બે જણ હારા લાગે છે નહીં, જો કે ઓમના કરતા તો હું ને કુસુમ વધારે હારા લાગતા હતા।
લો છેલ્લા એક કલાક ને 20 મિનિટ થી હું તારી રાહ જોઈ રહ્યો છું સોરી પત્યુ સોરી બસ અવની આમ એકાદ વર્ષ જો આપણો રોમાન્સ ચાલતો રહ્યો ને તો કોક આવીને કહી જશે તને કે અવની બેન કેવો કાળો વર્ષો છે તમે ઇનફ શું થયું હજી ગુસ્સામાં છો નોનસેન્સ જેવી વાત કરે છે તું છોકરી મળી નથી કે વર બનવાની તૈયારી કરવા લાગો છો તમે લોકો સફળ પુરુષ સાબિત થવા માટે આપણે ત્યાં છોકરાઓ લગ્ન કરે છે શું થયું અવની હું તો જસ્ટ મજાક કરતો હતો યાર પણ મજાક કરવા માટે બીજા કોઈ વિષય નથી તમારી પાસે આપણે એકબીજાને પસંદ કરીએ છીએ બરાબર છે પણ હું તારા પર ફક્ત એટલા માટે તો ભરોસો ના કરી શકું ને કે હું તને પ્રેમ કરું છું પાણી પણ પીધા વિના એક કલાક ને 20 મિનિટ સુધી રાહ જોનાર છોકરા પર ભરોસો કરવો જોઈએ અવની આટલી વાત તો બસ સ્ટોપ પર ઉભો રહેનાર માણસ બસની પણ જોતો હોય છે તું તો ભરોસાની સાબિતી આપવા માંડ્યો અનંત તે સાબિતી માગી એટલા માટે મેં આપી અને જો વાત ભરોસાની જ હોય તો મોડા આવ્યા પછી માત્ર સોરી કહીને ચૂપ થઈ જનાર છોકરી માટે મારે શું વિચારવું જોઈએ વેલ ફરિયાદો તને છે મને તું જ કે તને હાર્ટની તકલીફ છે હતી તે મને ના કહ્યું હા નથી કહ્યું કેમ કે હજી ગયા મહિને જ મેં ઓપરેશન કરાવ્યું બીમારીના કારણે જ મેં કોલેજ છોડી ભણવાનું છોડ્યું અને તે મારાથી આ વાત છુપાવી ના માત્ર કઈ નથી ના કેવો એટલે છુપાવું અને ઓકે ઓકે આઈ એમ સોરી તો મેં તને વાત નથી કરી તો મને નથી ગમ્યું અવની તું પણ મારાથી કંઈક છુપાવી રહી છે જે તારા મનમાં છે એ મને પણ નથી ગમ્યું અનંત મને લાગે છે કે આપણે સંબંધ રાખીએ મિત્રો બનીને રહીએ પણ આ પ્રેમની લગ્નની વાતો થોડા સમય પછી હમણાં તારે કામ કરવાનું છે મારે મારી કરિયર બનાવવાની છે આપણે મળતા રહીએ પણ એ રીતે કે જો એક જણ મોડું આવે તો બીજું એક કલાક ને 20 મિનિટ સુધી રાહ નહીં જોઈએ સમય સરાવી છે અને તારી રાહ પણ જોઈ છે હું જાઉં છું મારે કામ છે મીનાક્ષી રાજને મળાવીશ તમને ગમશે રાજને તમને ખબર પડી ગઈ હા આ ઘરમાં મારો કોઈ અધિકાર તો નથી પણ ગમશે રાજને મળાવીશ તો અમને બેયને ગમશે મારું એવું માનવું છે કે તમે આ પ્રસંગથી દૂર રહો કોઈ મદદની જરૂર હોય તો કહેજે માનજે કે આ ઘરમાં હું એક નોકર છું ચાલ જાઓ એક મિનિટ શા માટે આટલા બધા ઇમોશનલ થાવ છો આપણી વચ્ચે કોઈ સંબંધ નથી તો નથી અનંત પણ એના જીવનમાં વ્યસ્ત છે અને હું પણ મારી પસંદગીની જિંદગી વિતાવવા માંગુ છું અને આમાં મારા પપ્પા પણ વચ્ચે ક્યાંય નથી તો તમારો તો સવાલ જ નથી તમારા પપ્પા તમારી કઈ વાતમાં ક્યાંય નથી પપ્પા
હું અને રાજ લગ્ન કરવાનું વિચારી રહ્યા છે. વિચારો ને, વિચારો. વિચારોમાં ક્યાં કઈ ખર્ચો થાય છે? પપ્પા, અમે લગ્ન કરીશું તો એક રૂપિયાનો પણ ખર્ચો નહીં થાય. અમે સાદગીથી મંદિરમાં જઈને લગ્ન કરીશું. અરે 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 બેટા, એવું તો કઈ ચાલતું હશે? રાજની સાથે તું પરણે અને સાદગી ધામધૂમ ના થાય કેમ ચાલ? અરે પૈસો તો પાણીની જેમ વપરાવો જોઈએ. રાજની સાથે તારા લગ્ન એવી શાનથી થવા જોઈએ કે ગામ આખું જોતું રહે. હા પપ્પા, પપ્પા એટલે તમને કોઈ જ વાંધો નથી જો હું રાજ સાથે લગ્ન કરું તો? અરે આપણને શું વાંધો હે? આપણને શું વાંધો હોય? હું તો કહું છું કે રાજની સાથે તું પરણે, તેમાં ઓછા ઓછા 10-15 લાખ રૂપિયાનો ધુમાડો તો થવો જ જોઈએ. પા, 10-15 લાખ રૂપિયા? પણ આટલા બધા રૂપિયા આવશે ક્યાંથી? રાજની માં પાસે તો છે ને પપ્પા. બહુ ભેગું કર્યું છે ડોસીએ, તો બહુ ભેગું કર્યું છે. એકનો એક છોકરો છે, એના લગ્ન આમ સાદગીથી થાય તો ઇજ્જતની તો પથારી ફરી જાય ને. હે, એક મિનિટ, એક મિનિટ. તમારા ગંદા વિચારો તમારા ગંદા મગજ સુધી જાગજો. રાજ મારી સાથે લગ્ન કરવા તૈયાર થયો છે એની મમ્મીની મંજૂરી વિના, અને મારી સાથે લગ્ન કરવા માટે રાજ પોતાની મમ્મીના લાખો રૂપિયાથી બેદખલ થવા માટે પણ તૈયાર છે. મૂર્ખ, મૂર્ખ માણસ કહેવાય, સાવ બેવકૂફ. મને તો એમ હતું કે એ રાજને એટલા માટે ફસાવ્યો છે કે લાખો પતિ પાર્ટી છે. તું પરણીશ તો હું પૈસાદાર થઈશ. મને તો ખોટ ગઈ ને 2-4 લાખ રૂપિયાની. હે, શરમ આવવી જોઈએ દીકરી વિશે આવી વાત કરતા. તને આવતી હોય તો તું આપી દે ને કળાવતી. મારે તો રૂપિયાથી મતલબ છે, રૂપિયાથી. ચાહે એ રાજની કમંડી માના હોય કે તારા ગુજરી ગયેલા પતિના, મને શું ફેર પડે છે? પપ્પા, એટલે તમે આમને અહીંયા રૂપિયાની લાલચે આવ્યા છો? નહીં તો શું? અને આમને એ વાતની ખબર છે, આમને એ વાતની ખબર છે કે એમના રૂપિયા એક દિવસ આ સેવંતીલાલ હડપ કરી જશે, અને છતાંય આ અક્કલ બુઠ્ઠી આવી અહીંયા કેમ? તમારા માટે, તમારી માં બનવા, તમારી માં બનવા. શામલી, આવી રીતે રિસાવવાનું નહીં. તને મનાવતા નથી આવડતું એમ કે ને? શામલી, હું તને કેવી રીતે મનાવું? તું તું જ કહે ને, હું શું કરું? ગીત ગાઉં? ના. નાચીને બતાવું? ના. મારા મારી કરું? બોલ, કોને મારવા? તું કે કરીને બતાવું, તું કે ને? મને આટલો બધો પ્રેમ કર કે આટલો બધો જાહેર માં? સારું, એ શકું. હવે તો તને આટલો બધો પ્રેમ કરીને બતાવું જ નહીં. રઘુ, છોડ મને. રઘુ,
બોલતા બોલાઈ ગયું ના 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 હવે તો હવે તો તું કેમ જ કરું તે કહ્યું હતું ને બોલ્યા બાદ બોલ્યા રામલી નામ છે ને તારું?